वडोदरा के अंदर से घटना बनी, गुजरात पुलिस ने इस दरिंदाओं ने पकड़वा में सफलता मिली। आजे भी मां अंबा ने चरणों में वंदन करीने एक ज मनोकामना मांगी छे कि आ दरिंदाओं ने फांसी थी ओछी सजा ना करी जोईए। मारी आप सबने विनंती छे बहनों, अने आ मारी नानी नानी दीकरीओ, आ मारी बहनों ने विनंती छे, आपे आ नौ दिवस नवरात्रि ना घरे थी अलग अलग ग्राउंड गरबा रमवा जता हो, एक आ मां अंबा नो विश्वास अने एक तमारा घरे बैठेली तमारी माता, विश्वास क्यारे तूटे नहीं ने बहनों, ए प्रकार नो प्रयत्न करजो। हर संघवीए हजू गई काले ज आ निवेदन आप्यू छे अने साथे ज गुजरात में वधु एक रेप केस की घटना सामे आवी छे। गई काले हर संघवी छठा नोर्ते राजकोट में यूनिटी फाउंडेशन ना गरबा में माताजी आरती उतार्या बाद खेलैयाओ साथे वात करी रहा हता। वडोदरानी अंदर बनेली घटना विषे तेमणे वात करी, अंबा माने चरणों में वंदन करी अने प्रार्थना करी छे के दरिंदाओं ने फांसी की सजा थाय, आवुं हर संघवी बोल्या छे। તેમણે કહ્યું કે તમે બહેનોના આશીર્વાદથી ગુજરાત પોલીસે દરિંદાઓને પકડી પાડ્યા, આજે પણ માં અંબાના ચરણોમાં વંદન કરી એક જ મનોકામના માંગી છે કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ, મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે। અને બાદમાં તેમણે એવું પણ કહ્યું કે આપ સૌને વિનંતી છે બહેનોને કે માં અંબાની આરાધના શક્તિનો આ સમય છે, નવ દિવસ અલગ અલગ ગ્રાઉન્ડે ગરબા રમાતા હોય છે, એક માં અંબાનો વિશ્વાસ, એમની ભક્તિ અને તમારી ઘરે બેઠેલી માં, એ બે માં તમને આશીર્વાદ આપશે, એ બેઠેલી માનો વિશ્વાસ તમે ક્યારેય ન તોડતા। બહેનોએ એ પ્રયત્ન કરવાનો છે કે એમનો વિશ્વાસ ન તૂટે, એ માએ તમારા પર વિશ્વાસ રાખી અને તમને મોકલ્યા છે, સ્વતંત્રતા આપી છે, સ્વતંત્રતાનો ક્યારેય તમે ગેરલાભ ન ઉઠાવતા। તો હર્ષ સંઘવીએ છોકરીઓને શું સલાહ આપી અને સાથે જ વડોદરાની ઘટના પર શું બોલ્યા છે એ બંને સાંભળો। સુરક્ષા અને સલામતી માટે મારી ગુજરાત પોલીસ ને હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે રાત દિવસ એક કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને મોડી રાત સુધી ગરબા રમાડે છે અને ઘરે પરત ફરતી વખતે આપ સૌની સુરક્ષા માટે રાત દિવસ એક કરે છે। હમણાં જ વડોદરાની અંદર જે ઘટના બની, માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરેલી કે માં અંબે આ ગુજરાત પોલીસ ને શક્તિ આપ, તાકાત આપ, અને એ દરિંદાઓ દુનિયાના કોઈ બી ખૂણામાં છુપાયેલા હોય તેને પકડવા માટેની શક્તિ આપ। તમે સૌ બહેનોના આશીર્વાદથી ગુજરાત પોલીસ ને એ દરિંદાઓને પકડવામાં સફળતા મળી। આજે બી માં અંબાને આ ચરણોમાં વંદન કરીને એક જ મનોકામના માંગી છે કે આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા ના કરવી જોઈએ, તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે। મારી આપ સૌને વિનંતી છે બહેનો, અને આ મારી નાની નાની દીકરીઓ, આ મારી બહેનોને વિનંતી છે, માં અંબાની આદ્ય શક્તિમાં આપણે આ નવ દિવસ નવરાત્રિના ઘરેથી અલગ અલગ ગ્રાઉન્ડે ગરબા રમવા જતા હોય, એક આ માં અંબાનો વિશ્વાસ, એમની ભક્તિ અને એક તમારા ઘરે બેઠેલી તમારી માતા, આ બે માં તમને જોઈ છે, ઘરમાં બેઠેલી માતાનો બી વિશ્વાસ ક્યારેય તૂટે નહીં ને બહેનો, એ પ્રકારનો પ્રયત્ન કરજો। એ માએ તમારી પર જે વિશ્વાસ રાખ્યો છે, બધી સ્વતંત્રતા જે આપી છે, એ સ્વતંત્રતાનો ક્યારેય કોઈ ગેરલાભ નહીં ઉઠાવતા। નહીં, આ બધાને અવાજ જરાક જોરથી બોલવો પડશે, કારણ કે ગરબા રમવા કરતા આપણા ગુજરાતમાં અનેક લોકોને તમે ગરબા રમો છો ને એ રોકવા માટેનો વધારે પ્રયાસ કરે છે, તો રમવાની મજા આવી કે નહીં